વેલકમ ટુ સીડી એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ આઠ સામ્યક ટેસ્ટ બે વિષય વિજ્ઞાન પ્રશ્ન એક નીચે આપેલા ગુણધર્મની સામે તે ગુણધર્મ ધરાવતા સંશ્લેષિત રેશાનું નામ લખો પ્રશ્ન પહેલો મજબૂત સ્થિતિસ્થાપક અને હળવા હોય છે ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા હોવાથી કાપડ બનાવવામાં ઉપયોગી છે તેનો જવાબ આવશે નાયલોન પ્રશ્ન બે લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે અને કપાસ સાથે વણી ચાદર અને ઊન સાથે વણી ચટાઈ બનાવવામાં આવે છે જવાબ રેયોન અથવા તો કૃત્રિમ રેશમ ત્રણ આ રેસામાંથી બનતું કાપડ સહેલાઈથી ચોડાઈ જતું નથી તે કડક રહે છે અને ધોવામાં સરળ છે તેથી પહેરવાના કપડા બનાવવામાં ઉપયોગી છે જવાબ પોલિયેસ્ટર અથવા એક્રિલિટ ચાર શાળામાં પહેરવામાં આવતા સ્વેટર બનાવવામાં ઉપયોગી છે કુદરતી રેશા ઊન કરતાં સસ્તું છે જવાબ પોલિએસ્ટર અથવા એક્રિલીટ પાંચ પણ તાતળાની માફક વણી શકાય છે જવાબ પોલિએસ્ટર અથવા તો એક્રિલિટ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો તમારા ઘરે પચાસ કિલો ઘઉં લાવવામાં આવેલ છે આ ઘઉંને સાચવવા માટે તમે શું કરશો જવાબ મારા ઘરે પચાસ કિલો ઘઉં લાવવામાં આવે તો સૌ પ્રથમ તેને સાફ દિવેલ પાવડર વગેરેનો ઉપયોગ પછી તેને અનાજનો સંગ્રહ થઈ શકે તેવા પદાર્થમાં ભરીશું બે તમારા ઘરમાં ધાતુ પદાર્થ અથવા તો કોઈ પણ એક અને અધાતુ પદાર્થ કોઈ પણ એકનો ઉપયોગ ક્યાં અને કેમ થયો તે જણાવો જવાબ ધાતુ પદાર્થ એટલે કે લોખંડ જાળી બનાવવા માટે રક્ષણ મેળવવા માટે અધાતુ પદાર્થ કોલસો ગરમી ઉત્પન્ન માટે ખોરાક રાંધવા માટે પ્રશ્ન ત્રણ ખેતરમાં બીજની વાવણી કરવાની છે તો તમે તે માટે કયું ખેત ઓજાર પસંદ કરશો જવાબ વાવણિયું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક લણણીની પ્રક્રિયા સમજાવો જવાબ આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે એક મશીનનો ઉપયોગ થાય છે તેને હાર્વેસ્ટર કહેવામાં આવે છે કાપવામાં આવેલા પાકમાંથી બીજા બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેશિંગ કહે છે પ્રશ્ન બે સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી ઉમેરી તેમાં ભૂરું લિટમસ પત્ર નાખતા તે કેમ લાલ થઈ જાય છે જવાબ એસો ટુ પ્લસ એચ ટીઓ પ્રક્રિયા થઈને એચ ટુ એસોથી શું બનશે તો કે સલ્ફ્યુરિક એસિડ જે એસિડ ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવે છે પ્રશ્ન ત્રણ કસનાળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં મેગ્નેશિયમ ધાતુના થોડા ટુકડા નાખી કસનાળીના મોને સળગતી મીણબત્તી નજીક લઈ જતા કેમ ધડાકો થાય છે જવાબ એચ ટુ એસઓ ફોર પ્લસ મેગ્નેશિયમ એટલે કે એમજી તેની પ્રક્રિયા થતાં એમજી એસઓ ફોર પ્લસ એચ એટલે કે હાઇડ્રોજન મળે છે હાઇડ્રોજન જલનશીલ વાયુ હોવાને કારણે જ્યારે તેની પાસે કોઈ પણ સળગતી વસ્તુ લઈ જઈએ છીએ તો તે ધડાકા સાથે સળગે છે પ્રશ્ન ચાર એક વિકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં લોખંડની ખીલી નાખી થોડા સમય પછી બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેમ બદલાયેલો જોવા મળે છે જવાબ લોખંડ પ્લસ એફીએસઓ ફોર પ્લસ સીયુ આ એક ધાતુ બીજા ધાતુનું તેના જલ્ય દ્રાવણમાં સંયોજનમાંથી વિસ્થાપન કરે છે પ્રશ્ન ચાર કારણો આપો એક શિશુ અને બાળકોને રસી કેમ મુકવામાં આવે છે જવાબ બધા બાળકોને રોગો સામે સુરક્ષા આવશ્યકતા જરૂરી છે જરૂરી રસી ઉપલબ્ધ અથવા મૂકવાથી શિશુ અને બાળકોને રોગોથી બચાવી શકાય છે આથી શિશુ અને બાળકોને રસી મૂકવામાં આવે છે પ્રશ્ન બે મલેરિયાથી બચવા આપણે આપણી આસપાસ પાણીને એકત્ર થવા દેવું જોઈએ નહીં જવાબ મેલેરિયાના મચ્છર પાણીમાં પ્રજનન કરે છે આ મચ્છર શુદ્ધ પાણી કુલરો ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં જોવા મળે છે આપણી આસપાસોના સ્થાનોને સ્વચ્છ અને રાખીને તો મચ્છરોને પેદા થતો અટકાવી શકાય છે આથી એક જ સ્થાન પર પાણીને એકત્ર થવા દેવું જોઈએ નહીં પ્રશ્ન ત્રણ પાણીના અછતવાળા વિસ્તારમાં ટપક પદ્ધતિ વરદાન રૂપ છે જવાબ ટપક પદ્ધતિ દ્વારા ઓછામાં ઓછા પાણીમાં પણ સારો પાક મેળવી શકાય છે અને છોડને મૂળ પાસે જ પાણી ટપકે છે જેથી પાણીનો વ્યય ઓછો થાય છે આથી ટપક પદ્ધતિ વરદાન રૂપ છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક તમારા ઘરમાં ખોરાકનો લાંબો સમય સંગ્રહ કરવા કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેની તપાસ હાથ ધરી નોંધ તૈયાર કરો જવાબ મારા ઘરમાં ખોરાકનો લાંબો સમય સંગ્રહ કરવા એક લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે બે આ ઉપરાંત પદ્રવ્યો અને સૂક્ષ્મજીઓથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર ખોરાકને લાંબા સમય સુધી સાચવવા તેલ મીઠું જેવા પદાર્થોનો ઉપયોગ ચાર ઘઉં જેવા ધાન્યને સાચવવા ઓઇલ તેમજ પાવડરનો ઉપયોગ પ્રશ્ન બે બ્રેડમાં કે ફળમાં હાનિકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે તે તમે કેવી રીતે નક્કી કરશો જવાબ બ્રેડમાં કે ફળમાં કાળી જેવી રચના જોવા મળે છે તો તે બગડી ગયેલ કહેવાય વધુ પાકી ગયેલું ફળ હોય તો તેમાંથી ગંદી વાસ આવે છે તો તેમાં હાનિકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયા કહેવાય જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલ જો હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો